નમસ્તે વિદ્યાર્થી મિત્રો યજુર્વેદમાં લખ્યું છે કે મારી વાણી સત્ય વ્યવહાર કરવાને શક્તિમાન થાઓ બીજી એક જગ્યાએ ક્યાંક મેં વાંચ્યું તું કે વ્યક્તિના પરિચયની શરૂઆત ભલે એના ચહેરાથી થતી હોય પણ એની સંપૂર્ણ ઓળખ તો એની વાણીથી જ થઈ શકે ગૌતમ બુદ્ધ પણ કહે છે કે વાણીથી કોઈને ઈજા કરશું નહીં શબ્દો શણગારી પણ દે શબ્દો સળગાવી પણ દે પસંદગી આપણે કરવાની છે ફાધર વાલેસ પણ એવું કહે છે કે લોકોની જીભ નરવી હોય તો એની તંદુરસ્તી પણ ખૂબ સારી હોય પૂજ્ય ડોંગરે મહારાજ કહે છે કે વાણી અને વર્તન એક ન થાય ત્યાં સુધી જીવનમાં શક્તિ આવતી નથી આપણી વાણીમાં શક્તિ આવતી નથી હા મિત્રો તમે સમજી ચૂક્યા હશો કે આજે આપણે શેના ઉપર ફોકસ કરવાનું છે આપણી વાણી ઉપર આપણા અભ્યાસક્રમનું દલપતરામનું પાંચમું કવિત એટલે વાણી થકી જાણીએ આજે આપણે વાણી થકી જાણીએ કવિતનો આસ્વાદ કરીશું કંસારે ઘડેલું હોય કે ઘડેલું કુંભકારે પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે કોઈ પણ સાધન કોઈ પણ વાસણ ચાહે કંસારે ઘડ્યું હોય કે કારે ચાહે કુંભકારે ઘડ્યું હોય પણ મનુષ્ય માત્ર જ્યારે સાધન જ્યારે વાસણ ખરીદવા જાય છે ત્યારે એની પરીક્ષા કરીને પછી જ એ ખરીદે છે એ વસ્તુ પર ટકોરા મારીને એ વસ્તુનું પરીક્ષણ કરે છે અને પછી સારો શબ્દ સુણ્યા વિના પૂરો ન સંતોષ પામે ગમે તેવા સુંદર દેખાતા ખૂબ ગાત્ર છે માટીનો ઘડો ગમે એટલો સુંદર દેખાતો હોય વાસણ ગમે એટલું સુંદર દેખાતું હોય નકશીકામ વાળું દેખાતું હોય માટલું રંગરોગાન વાળું દેખાતું હોય પણ માણસ જ્યારે એને ખરીદવા જશે ત્યારે એના પર ટકોરા મારીને એ વસ્તુની ખરીદી કરશે માટલું કાચું છે કે પૂરું પાકેલું છે એ એના અવાજ ઉપરથી ખ્યાલ આવે છે એમ વાસણ જ્યારે લેવા જાય માણસ કંસારા એ ઘડેલું જે હોય એ વાસણ લેવા જાય ત્યારે પણ એ વાસણ ચાહે સ્ટીલનું હોય ચાહે પિત્તળનું હોય કોઈ પણ ધાતુનું હોય પણ એના પર ટકોરો મારીને માણસ એનું ગજ એનું પાતળા જાડાપાણું જોઈને પછી જ એને ખરીદતો હોય છે સારો શબ્દ સુણ્યા વિના એમાંથી સારો શબ્દ ન સુણાય ત્યાં સુધી એ પૂરો સંતોષ પામતો નથી કેટલા માટલાને આપણે ટકોરે મારીને જોઈએ છીએ અને પછી જેમાંથી સુંદર શબ્દ આવતો હોય જેમાંથી પાક્કો ગળો કડાઈ ચૂક્યો છે એવું આગેવાની ખાતરી થાય પછી જ આપણે એ માટલાને લઈએ છીએ એ માટલાની ખરીદી કરીએ છીએ એટલે સારો શબ્દ સુણ્યા વિના ન સંતોષ પામે ગમે તેવા સુંદર દેખાતા ખૂબ ગાત્ર છે ખૂબ સુંદર ગાત્ર હોય દેખાવમાં ખૂબ સરસ હોય પણ સારો શબ્દ સાંભળ્યા વગર માણસ એને ખરીદતો નથી કેવી રીતે એની પરીક્ષા કરે એમ ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ ટકોરો ટકોરો મારીને મારીને એને બોલ બોલાવે છે એમાંથી અવાજ ઉત્પન્ન કરાવે છે અને પછી એ સારા ખરાબની પરીક્ષા કરે છે ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ ખોખરો કે ખરો સ્વર સુણ ખાત્ર છે એ ખાત્રી કરે છે સાંભળીને કે આ જે અવાજ મળ્યો છે એ ખોખરો છે બોદો છે કે સાચો ખરો સ્વર છે તો જો આ સાધનથી એના અવાજથી એના ટકોરા મારીને એનું પરીક્ષણ કરવાથી આ સાધન ખરેખર ખરું છે કે બોદું છે ખોખરું છે એનું જેમ ખ્યાલ આવે છે એમ માણસને પણ જ્યારે કોઈ ટકોરો વાગી જાય અને ત્યારે એના મુખમાંથી જે વાણી આવે પેલા વાસણમાંથી જે અવાજ આવે એમ માણસ વાણીરૂપી અવાજ જે કાઢે છે એના પરથી ખ્યાલ આવે છે કવિ કહે છે છેલ્લી પંક્તિમાં વાણી થકી ણી સુપાત્ર કે કુપાત્ર છે એના વાણીથી જાણી શકાય કે આ માણસ સુપાત્ર છે યોગ્ય પાત્ર છે સારો માણસ છે કે કુપાત્ર છે કે ખરાબ પાત્ર છે જેમ વાસણમાંથી ખરા ખોટાનો અવાજ આપણને મળે અને આપણે વાસણને પારખી શકીએ કવિ અહીંયા એ નિમિત્તે આપણને કહેવા માગે છે કે માણસને પણ એની વાણીથી ઓળખી શકાય છે આપણે પહેલાં જોયું કે શબ્દો શણગારી પણ દે શબ્દો સળગાવી પણ દે આપણી વાણી ઉપર નિર્ભર છે આપણા સંબંધો કોની સાથે કેટલા ટકશે આપણે ત્યાં આવી બે ત્રણ કહેવતો પણ છે આપણે સાંભળેલી છે કે અધૂરો ઘડો છલકાય અને બીજી એક કહેવત એવી છે કે ખાલી ચણો વાગે ઘણો જે માણસ સંપૂર્ણ નથી એ માણસ ઘડી ઘડી અવાજ કર્યા કરે છે ન બોલવાનું બોલ્યા કરે છે પોતાની વાણી થકી પોતે જ પોતાને હલકો પાડે છે તમારી કક્ષા કદાચ ત્યાં સુધી પહોંચવાની છે કે નહીં મને ખબર નહીં પણ એક સરસ વિધાન તમારી સામે મૂકું છું એના વિશે વિચારજો ક્યાંક વાંચેલું મેં કે તમે કોઈના વિશે શું કહો છો એ તમારી સાચી ઓળખ છે કોઈના વિશે બધા શું કે છે એ એની ઓળખ નથી પણ તમે બધા વિશે શું માનો છો એ તમારી સાચી ઓળખ છે આપણે અગાઉ પણ ગુણ અવગુણની વાત કરતા જોઈ ગયા કે તમને આપણને બધા માણસની અંદર જો અવગુણ દેખાતા હોય તો એમાં ક્યાંક આપણી ખામી છે એટલે આપણા મુખમાં જો બધા માટે આપણી વાણીમાંથી બધા માટે ધૃણા બધા માટે તિરસ્કાર બધા માટે નફરત આમાં કંઈક આવું છે આમાં કંઈક આવું છે આ માણસ આવો છે આ માણસ આવો છે તો આવું જો આપણી વાણીમાંથી સતત નીકળતું હોય તો આપણે ક્યાંક અંદર ઝાંકવાની જરૂર છે એટલે કવિ અહીંયા આપણી સામે બહુ સરસ મજાની વાત કરે છે કે અને એની કસોટી ક્યારે થાય જેમ વાસણની કસોટી અને ટકોરો મારવાથી થાય એમ માણસના ગાત્રો માણસનું સૌંદર્ય ખૂબ સરસ હોય બાહ્ય દેખાવ ખૂબ સરસ હોય પણ ખબર કેમ પડે કે એ સારો માણસ છે તો કે એને ટકોરો મારવાનો છે એને ઉશ્કેરવાનો છે માણસ એના જીવનની વિપરીત સ્થિતિ જ્યારે આવે છે ને ત્યારે પોતાની વાણી પર કેટલો સંયમ રાખી શકે છે ને એ જ મહત્વનું છે સામાન્ય રીતે તો આપણે બધા જ શાંત હોઈએ છીએ સામાન્ય રીતે તો આપણી બધાની વાણી મીઠી હોય છે પણ આપણને કોઈ ગાળ દઈ જાય અને છતાંય આપણે આપણા સ્મિતનું ફૂલ એના તરફ ફેંકીએ ત્યારે આપણા આંતરિક સૌંદર્યની કસોટી થાય છે એટલે લોકો ટકોરા મારવાનું કામ આવું સતત કરતા હોય છે આપણને ઘડી ઘડી આપણને ઉશ્કેરવાનું કરતા હોય છે પણ આપણો રિમોટ કંટ્રોલ આપણા હાથમાં હોવો ઘટે લોકો એમ કે મારે આને ગુસ્સે કરવો છે તો આપણે ગુસ્સે ના થઈએ કેમ કે મારે ગુસ્સો કરવો કે નહીં એ તો મારે નક્કી કરવાનું છે મારે અપશબ્દો બોલવા કે નહીં એ મારે નક્કી કરવાનું છે એ તો કદાચ ગાળ આપીને એના વ્યક્તિત્વની ઓળખ આપે છે પણ એણે એક ગાળ આપી એટલે મારે બે ગાળ આપવી હું શહેર ઉપર થાઉં તો તમે એના કરતાં વધારે ખરાબ તમારું ચારિત્ર્ય એની સામે મૂકો છો એટલે આપણે આપણી અંદરનું જે સારું છે એ બિલકુલ ગુમાવવાનું નથી આપણે ભલે એમ કહીએ આપણો બચાવ કરીએ કે એણે પહેલા શરૂઆત એણે કરી હું તો પછી એને જવાબ આપ્યો મેં પણ આપણી અંદર જો સુંદરતા હોય આપણી અંદર જો શાંતિ હોય આપણી અંદર જો પ્રેમ હોય તો આપણે એ આપણા ગુણોને આપણી અંદર સાચવીને સંભાળીને રાખીએ આપણી વાણીમાં ક્યારેય એ વાણી ખરાબ ન બને ક્યારેય કોઈને ઈજા કરનારી ન નીવડે ગૌતમ બુદ્ધની એટલે જ મેં વાત કરી કે વાણીથી કોઈને ઈજા પહોંચાડશો નહીં આ બહુ મોટી વાત છે વાણીના ઘા આપણે એ પણ સાંભળ્યું છે કે શરીર ઉપરના ઘા તો રૂજાય છે પણ વાણીથી પડેલા ઘા એ ક્યારેય રૂજાવી શકાતા નથી રહી રહીને માણસને સતત એ સ્મરણમાં આવે છે અને એને દુઃખી કરે છે પછી માફી માગવાનો કંઈ અર્થ નથી કારણ કે તમે જ્યારે માફી માંગો છો એ માફીના શબ્દો કરતાં પહેલાં જે નફરતના શબ્દો છે પહેલી જે વાણી છે જે એમને એમના ઉપર ઘા કર્યો છે એમને હણી છે એમણે એને ઈજા કરી છે એ એ એવી જબરજસ્ત હોય છે કે પછી આપણી માફીના શબ્દો કદાચ એને એવા અસર નહીં કરે એટલે માફી માંગવાની સ્થિતિ ઊભી થાય એવી પરિસ્થિતિ જ આપણે પેદા ન કરીએ અને આપણી વાણીને આપણે સંયમમાં રાખીએ વાણી થકી જાણીએ આપણી વાણીથી આપણું આંતરિક સૌંદર્ય બહાર આવે એવા પ્રયત્નો કરીએ કવિ આપણને અહીંયા એ શીખ આપી જાય છે આભાર ફરી મળશું